સંઘપ્રદેશ દાદાનગર હવેલીના દાદરા ખાતે આવેલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી સ્કૂલમાં દાદરા પંચાયતના ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ દ્વારા તેમના પિતાની સ્મૃતિમાં તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા બાળકોને કુપોષિત થતા અટકાવવા માટે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન કરવાની પહેલ નગરજનોને કરવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દાદરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ દ્વારા તેમના પિતાની સ્મૃતિમાં શ્રાદ્ધ પર્વ નિમિત્તે બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. બે મીડિયમ ચાલે છે, તો બે મીડિયમનું તિથિ ભોજન આપણા કમલેશભાઈ વાઇસ પ્રેસિડેન્ટ વાઇસ સરપંચ કમલેશભાઈ તરફથી આજે રાખવામાં આવ્યું છે. આપણા અહીંયા છોકરાઓની સંખ્યા કહેવામાં આવે છે તો અરાઉન્ડ 1700 બોથ મીડિયમ સીપીએસ દાદરા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ટોટલી થાય છે, અને બધા છોકરા લોકોએ આજે લાભ લીધો છે. એમનો છોકરાઓ બહુ ખુશ છે ભોજન જોઈને, કારણ કે એમને અલગ અલગ વાનગી ખાવા મળે છે આ તિથિ ભોજન દ્વારા. તો હું ડિપાર્ટમેન્ટના તરફથી બહુ મર્યાદા કરવા ચાહું છું કે એમને આ તિથિ ભોજનનું આયોજન શરૂઆત કરી છે, અને અમારા ગામના બધા બીજા સરપંચ કે બધા વડીલોને કહેવા માંગીએ છીએ કે આવી રીતના તમે છોકરાઓને આવીને તિથિ ભોજનનો લાભ લઈ શકો છો, અને છોકરાનો મુસ્કાન સરસ સુંદર સિંહ મુસ્કાન આવી શકે છોકરાઓ, કારણ કે છોકરાઓને નવું વસ્તુ જોઈને બહુ ખુશ થાય છે. મિડ ડે મીલ સમારું બહુ સરસ રહેતું છે, પરંતુ કંઈક નવું વસ્તુ જોઈ તો ખુશ છોકરાઓ ખુશ થઈ જાય છે કે ટીચર્સ આજે અમને નવું ખાવા મળ્યું છે, અને ખાવાની સાથે એ લોકોનું ડિસ્કશન બી કરે છે ક્લાસમાં આવીને, ટીચર આજે હું આ ખાધું છે આ વસ્તુ બહુ સ્વીટ હતી, એના માટે ડિસ્ક્રિપ્શન આપે છે. તે બહુ સરસ વસ્તુ છે જે છોકરા લોકો લાઈફમાં નથી ખાધું ના કે એમને ખાવા મળ્યું છે. તો આ તરફથી અમારા સ્કૂલ તરફથી અને અમારા બધા ગામના બધા સરપંચ તરફથી અને બધા વડીલો તરફથી કહેવા માગું છું કે તિથિ ભોજનનું આયોજન એક ખૂબ જ સુંદર અને સરસ આયોજન છે, જે આઈ થિંક ચાલવા જોઈએ, અને જે ચાલી રહ્યું છે તે બહુ સરસ છે. આજે તિથિ ભોજન જે રાખવામાં આવ્યું છે એનો ખાસ મારો મકસદ હતો કે આપણા હિન્દુ લોકોમાં જે શ્રાદ્ધનું જે મહત્ત્વ છે, મેં એવું વિચાર્યું કે શ્રાદ્ધ આપણે કરવાથી નાના બાળકને આપણે કરાવે ખરેખર આપણે સારું કામ ગણાવશું, એને ધ્યાનમાં લઈને આજે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના 1700 છોકરા, મારો 50 સ્ટાફ, 75 તલાટી સ્ટાફ તથા મારા મિત્રવર્ગ એ બધાને ભેગો કરીને અમે જમા રાખેલું હતું, અને ખરેખર મેં રાખવાથી મને ઘણો આનંદ મળ્યો. આજનામાં અહીંયાના જે શિક્ષિકા લોકો આપણે સીઓ સાહેબ પણ આવવાના હતા, પોતે મને મેને મેસેજ કર્યો કે હું કાલે આવી, પણ એડમિનિસ્ટ્રેટર સાહેબની વિઝિટ હોવાથી આજે આવી નહીં શક્યા. અહીંયાનો જે સ્ટાફ છે એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો, એ બદલ હું એ લોકો ખૂબ ખૂબ આભાર માનું.